नमस्कार दर्शक मित्रों, आप सब दर्शक मित्रों जल्दी थी जल्दी जोड़ाई जजो। सौ प्रथम आप सब ने विनती के आ खूब ज इंटरेस्टिंग संवाद आपने करवा जई रह्या छे, तो आ वीडियो ने वधु में वधु शेर करजो। सौ प्रथम आप सब दर्शक मित्रों शेर करीने, तमाम ग्रुपों में शेर करीने अन्य लोगों सुधी आ संवाद पहुंचे एवा प्रयत्न करवा विनंती। चाल फरी जीवी लईए ना आ लाइव संवाद में आप सब जोड़ेला दर्शक मित्रों नु हूँ हार्दिक फरीथी स्वागत करू छु। आपणे सब जाणीए छीए के टाइटल नु नाम चाल फरी जीवी लईए के शा माटे छे एनी पण आपणे चर्चा करीशुं। पण ए चर्चा ने संवाद ने चालू करता पहला आपणी वच्चे खास उपस्थित छे के सौराष्ट्र जलधारा ट्रस्ट में जेमणे खूब अविरतपणे काम करीने जेमणे एक बहोळो लोकोने पोतानो बुद्धिमत्तानो जेमणे फायदो करावो छे, तेमज हालमां के जेवो तेवो किरण हॉस्पिटल सूरतना चेरमेन तरीके बिराजमान छे एवा पद्मश्रीथी पद्मान्वित एवा मथुरभाई सवाणी आपणी वच्चे उपस्थित छे। स्वागत छे मथुरभाई साहेब આપનું આપના લાઈવમાં। હવે આપણે વાત કરી એ રીતે કે ચાલ ફરી જીવી લઈએ, હવે આપણને સહજ પ્રશ્ન થાય કે ભાઈ આપણે જીવીએ તો છીએ તો આ ફરીવાર જીવવાનું શા માટે કહેવામાં આવી રહ્યું છે? પણ આપણે એ પણ જાણીએ છીએ કે કેટલાક લોકો, કેટલાક યુવાનો અથવા તો કેટલાક સંતાનો એવા છે કે જીવે તો છે પણ સાવ અશક્તની જેમ, દુર્બળની જેમ, નાની નાની કોઈ પણ સમસ્યા જીવનમાં આવે તો પણ હતાશ અને પરાસ્ત થઈને કંઈ પણ પગલાં લઈ ભરી ચૂકે છે। આપણે એવી જ ઘટના ખૂબ નજીકના સમયમાં આપણી સુરતમાં ઘટી ચૂકી છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી વચ્ચેથી ગ્રીષ્મા વેકરિયા નામની દીકરીનું હત્યા થઈ, ખૂબ દુઃખની લાગણી છે અને આ ઘટના ન બનવી જોઈએ એવી ઘટનાઓ આપણી સમક્ષ ઉજાગર થઈ છે। આ ઘટનાનો ખાસ તેમજ આ સંવાદનો હેતુ જ કે આવી ઘટનાઓ શા માટે બને છે અને આવી ઘટનાઓ ન બને એના માટે આપણે શું કરી શકાય એના મનોમંથનના ભાગરૂપે આપણે સૌ આજે આ ફેસબુક લાઈવમાં ઉપસ્થિત થયા છીએ। ત્યારે મારે શ્રી મથુરભાઈ સવાણી સાહેબને પ્રથમ વાતની શરૂ કરતા પૂછવું છે કે સાહેબ, આવી ઘટનાઓ ન બનવી જોઈએ પણ આવી ઘટના બની છે, એક 21 કે 20 વર્ષના યુવાન દ્વારા આવું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે, એટલે ત્યારે આપણને મનમાં પ્રશ્ન એમ થાય કે આવી ઘટનાઓ માનસિક વિચારોમાં આવે જ કઈ રીતે સાહેબ? એના પણ એના પર આપ અમારા દર્શક મિત્રોને થોડો પ્રકાશ પાડજો સાહેબ। નમસ્તે, પહેલા તો આ જે દીકરીની હત્યા થઈ છે એ સમગ્ર રાજ્યના હર કોઈ સમાજના લોકોના મગજમાં મુખમાં એક જ શબ્દ નીકળે છે, ખૂબ જ ખરાબ ઘટના। માનવીના જીવનની એક વેલ્યુ હોય, માનવી માનવ વ્યવસ્થાની એક આખી વ્યવસ્થા હોય, એમાં આવી રીતે હત્યા થાય એ કદી કોઈ સાખી ન લે, સલાવી ન લે અને આ ક્યાંયથી કોઈ પણ છેડેથી આને માફ ન કરી શકે। એટલે આને એક તો આ કૃત્ય કરનારને ફાંસીની સજા થાય અને થશે, એ પછી પોલીસની સરકારની જે જવાબદારી આવતી હોય એટલે એના માટે તો આખા એ રાજ્યમાં આક્રોશ છે। હવે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને, આવી ઘટનાઓ બને છે તો એના કારણો શું છે? એવી જ રીતે આત્મહત્યા, સુરતમાં રોજે 6-7-8 આત્મહત્યાઓ થઈ છે અને આ આત્મહત્યાઓ જે થઈ રહી છે એવી રીતે અન્ય શહેરોમાં પણ થતી છે, આ પણ એક માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે। એટલે કુલ મિલાવીને આ બધી જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ રોકવા માટે હર કોઈ નાગરિક ચિંતિત છે, ન થવું જોઈએ એ માટે છે, પણ થાય છે એનું કારણ શું? એટલે એમાં પહેલા તો આપણને એમ લાગે કે ભાઈ આ જે સંસ્કાર શિક્ષણ જે કંઈ એમની વ્યવસ્થા આખી છે એમાં કંઈક ખામી રહી જાય છે, એમાં બાળકોના ઉછેરનો વિષય વાત હોય, એની સોસાયટીનું વાતાવરણ હોય,
એના મિત્રો મંડળ કઈ પ્રકારના બને છે એ પણ એક ભૂમિકા હોય છે, અને ખુદનું નેચર અને રોજે એની ફરતી કેવી વાતો થતી હોય છે અને એ કેવી સફળતા હોય છે એમાંથી આ બધા મનો બને છે. દાખલા તરીકે અફઘાનિસ્તાનના દીકરીઓ સાથેના મહિલાઓ સાથેના જે કૃત્ય જે થઈ રહ્યા છે, કુકૃત્ય જે થઈ રહ્યા છે એના વિડીયો આપણે ત્યાં વચ્ચે આવતા હોય છે, ત્યારે એ વિડીયો આપણે લોકોને મોકલતા હોય છે, એ મોકલનાર વ્યક્તિની એક જ ભાવના હોય કે આવું અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે, આ બહુ ખરાબ બની રહ્યું છે, એટલે વિડીયો આપણે બહુ બધાને મોકલતા હોય. તો એમાંથી જેનું નેચર ખરાબ છે, જે ખરાબ નેચરના માણસો છે, એમાંથી આ વસ્તુ પકડે છે અને એને જ્યારે કંઈક સંકટ આવે, એને ધારા મુજબ ન થાય ત્યારે એ દ્રશ્યો જે જોયા છે એ દ્રશ્યોને અમલીકરણ કરવા માટેનું એની અંદર પડેલી વ્યવસ્થા કામ કરતી થાય છે. એટલે કહેવાનો મારો ભાવ અર્થી છે કે આજના મોબાઈલના સમયમાં જે આપણી પર દ્રશ્યો આવે છે એમાં અનેક અનેક દ્રશ્યો, અનેક કાર્યક્રમો આપણી વ્યવસ્થાને, આપણી સમજણને ડેવલપ કરી રહ્યા છે, અને એમાં અનેક વિડીયો અને વ્યવસ્થા એવી આવે છે કે આપણને આપણું માઇન્ડ બગાડવાનું કામ કરે છે, આપણામાં ખરાબ વિચાર ડેવલપ થાય એ પ્રકારનું કામ કરે છે. એટલે આ મોબાઈલની જગતમાં, આ ટેકનોલોજી જગતમાં એક સાઈડથી મોબાઈલની આપણે આજે જરૂર છે, મોબાઈલે દુનિયા મુઠ્ઠીમાં કરી દીધી છે, એ વ્યવસાય માટે, જનરલ નોલેજ માટે બહુ જરૂરી છે, પણ સાથે સાથે એના જે દૂષણો છે એ દૂષણો રોકવા માટે પણ ખૂબ જરૂરિયાત છે. હવે દૂષણો રોકશું આપણે તો જ આપણી જે મેમરી છે એની આજુબાજુમાં ખરાબ વિચારોના આવરણ ઘટશે, કેમ કે ખરાબ દ્રશ્યો જોવાથી એ દ્રશ્યો અવરનવર આપણી મોર કર્યા કરે છે, એટલે નેગેટિવ પણ આપણામાં વધારે ડેવલપ થઈ જાય છે, એટલે મનોવૈજ્ઞાનિક રીતે પણ આમાં વિચાર માંગી લે છે. એટલે વર્તમાન પેઢીમાં જેટલી મા બાપની જવાબદારી છે એટલી જ આમ લોકોની પણ જવાબદારી છે કે જનમાનસ પોઝિટિવ બને અને નેગેટિવ માઇન્ડમાંથી મુક્તિ થાય, ખરાબ વાતાવરણ. હવે આ બધાની પાછળ વ્યસન પણ છે. વ્યસન જે છે એ માણસ પોતાની જાતને કંટ્રોલ કરી શકતો નથી, આ વ્યસનની મુશ્કેલી એ છે, અને એના માટે વ્યસન જાત જાતના ભાત ભાતના ડ્રગ્સની અનેક પ્રોડક્ટો જે છે એ માણસને અલગ અલગ રીતે એટલી વ્યસની બનાવી દે છે કે એની વગર માણસ રહી શકતો, એટલો મજબૂત બની જાય છે. હવે આ જ રીતે આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે પંજાબના યુવાનોમાં જબરજસ્ત આ વ્યસનો ઘૂસી ગયા અને સૌથી પહેલા કેન્સરની બીમારી વધારે આખા દેશમાં ત્યાંથી શરૂ થઈ. પંજાબમાં એક વર્ગ ખૂબ એટલે ખૂબ નારાજ છે કે આ પ્રકારના જે યુવાનો ત્યાં બગડી રહ્યા છે એના હિસાબે, અને ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ આ આપણને દેખાઈ રહ્યું છે. ત્યારે સરકારનું કામ છે કે ભાઈ દેશની બોર્ડરોમાં જે આ ડ્રગ ઘૂસે છે એને રોકવાનું. પોલીસનું કામ છે કે ભાઈ જે તે શહેર ગામડાઓમાં આ વેસ્ટની બની રહ્યા લોકોને આ મળે જ નહીં અને વેપાર કરે અને કડકમાં કડક સજા થાય, એ તંત્રનું કામ છે. એના માટે પોલીસ કાયમી કંઈક કરે છે, પણ હજારે હજી વધારે તેજ એને કરવું પડે. અને સાથે સાથે સમાજના આગેવાનો, જાગૃત લોકો, તમામ ભાઈઓ બહેનોએ આ યુવાનો આનાથી કેમ વેસ્ટમાંથી મુક્તિ રહે એના માટે કોલેજમાં આપણે શિક્ષકોને, પ્રિન્સિપાલોને આપણે કહી કે તમે આમાં વિશેષ ધ્યાન દો, તો એમની સ્કૂલમાં ભણતા બાળકો સંસ્કારી બને, એમને અક્ષર જ્ઞાન મળે, એની જીવનયાત્રા સફળ કરે, એ માટે શિક્ષકો, પ્રિન્સિપાલ, કોલેજ મેનેજમેન્ટ સારા પ્રયત્ન કરતા હોય છે, પણ એના પ્રશ્નો હોય છે. ઘણી વખત પ્રિન્સિપાલો, શાળા સંચાલકો કહેતા હોય કે અમે છોકરાને સુધારવા માટે કોઈ એની અરે થોડી કડકાઈથી વાત કરી, નાની મોટી એમને સજા ઉઠભેટની કરાવી, ત્યાં એમના વાલીઓ શિક્ષકો આરે ઝઘડો કરે છે, તો આ પણ વ્યાજબી નથી. શિક્ષકો કોઈ ખરાબ રીતે વર્તન કરતા હોય તો એના મેનેજમેન્ટને કહેવું જોઈએ, ફરિયાદ કરવી જોઈએ, પણ એ નાની નાની બાબતમાં શિક્ષકોને આપણે જો બાળકને ઉછેર માટે, એના ઘડતર માટે, એમને સમજાવવા માટે જો કાંઈ સતા જ નહીં આપવી,
તો ધીરે એમાં એ રીતે ટ્રેનિંગ લેવી શકે. એટલે આવા બધા પણ પ્રશ્નો હોય છે. સાચી વાત છે સાહેબ. વચ્ચે આપને અટકાવવા માંગીશ કે આપે કીધું કે ઘણા બધા દૂષણો આ ઘટના પાછળ જવાબદાર છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ઘટના એ બહાર રિયલ લાઈફમાં બનતા પહેલાં એના વિચારમાં સૌ પ્રથમ આવતી હોય, એ એક આપણે સૌ હકીકત જાણીએ છીએ કે બહાર અમલીકરણ કરતાં પહેલાં એના મનમાં કે વિચારોમાં આવતી હોય છે. હવે એવી જ વાત એક એવી છે કે ઘણા બધા એવું પણ સમજતા હોય છે કે માત્ર વાતોથી કંઈ થશે નહીં, પણ આવી પોઝિટિવ વાતો કે જે આપણે લોકો સમક્ષ મુકાઈ રહી છે તો એમાંથી હંમેશા એવું હોય છે કે જેવી આપણે વાતો કરીએ એવું આપણી આસપાસ એટમોસ્ફિયર બને. તો ક્યાંક ને ક્યાંક અંશે પોઝિટિવ વાતો કરવાનું પણ કંઈક અંશે ફાયદો હોય શકે. આપનું શું કહેવું છે સાહેબ? જો દુનિયા આખી ટકી છે સંવાદના આધારે, સંવાદ વગર કદી જીવન ન હોય છે. એ તમે વેદકાળથી જો સદીઓથી જોતા આવો, સંવાદ જીવન યાત્રાનો એક પાઠ છે. હર કોઈ માણસે શીખવાની તૈયારી રાખવી જોઈએ, વિદ્યાર્થી માંડી અને આખરી પડાવ સુધી. એટલે વિદ્યાર્થી તરીકે જીવન યાત્રામાં હર કોઈ જગ્યાએ શીખવું જોઈએ અને શીખવા યોગ્ય સંવાદથી જ મળે. એટલે સંવાદ કાયમ રહેવાનો, સુધારાવાદની વાતો પણ કાયમ રહેવાની અને સમય સમયનું કામ કરે એટલે સંવાદ અતિ જરૂરિયાત છે. વ્યવસ્થિત સંવાદ થશે અને સંવાદ જે છે એ એક, માનો કે મારી ઘણા વખત એવી મના મનમાં વિચાર આવે કે રાજના આગેવાનો પહેલા એક મંથન શિબિર કરે કે ભાઈ વાસ્તવમાં 10 મુદ્દાના કાર્યક્રમથી આપણે સમાજનું ઘડતર પદ્ધતિસર કરવું છે. તો એ 10 મુદ્દા કયા હોઈ શકે? અને એ 10 મુદ્દા જે છે એમાં જીવન ઘડતર હોય, એમાં વ્યસનથી માણસ મુક્તિ મેળવે એ પ્રકારનો પણ મુદ્દો હોય, માણસ જનરલ નોલેજ મેળવે, માણસ ઓનલી ને ઓનલી પૈસાની પાછળ પાગલ ન હોય, મૂલ્યોની પાછળ પાગલ હોય, ઈમાનદારીનો નશો હોય, એમને વ્યવહારિક લાભ પ્રયાસ કરવાના હોય અને પછી વ્યવહારિક પ્રયાસ પછી એના પાત્રમાં જે કોઈ આર્થિક વ્યવસ્થા આવે છે એમાંથી ખુમારી સાથે એનું જીવન જીવે. આ પ્રકારના અનેક 10 મુદ્દાના આખા કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમ બનાવવા માટે સમાજના હર કોઈ આગેવાનો 3-4 દિનની એક શિબિર રાખે. પ્રજા નથી માનતી તો એને એના મગજમાં ઉતરે એની જરૂરિયાત શું છે, આગેવાનોની શું ભૂલ છે એ આગેવાનો સુધારે. કેમ કે જ્યાં સુધી વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિ જ્યાં સુધી સામા વ્યક્તિને વિચારની રોપણી કરવાનો અધિકાર પ્રાપ્ત નથી કરતો, એની કરણી અને કરણીમાં ફરક હોય છે ત્યાં સુધી સામે વિચાર ઉતારી શકાતા નથી. એટલે બહુ પરિવર્તન લાવવા માટે આગેવાનોએ પણ એમાં એની જીવન યાત્રામાં એની કાર્ય પદ્ધતિમાં વ્યસન ઉપર એમના શું મંતવ્યો છે એમની આખી બધી બધી બહુ બધું. એટલે ટૂંકમાં આગેવાનો 3-4 દિનની મંથન કરે અને સમાજને પરિવર્તન લાવવા માટે 10 મુદ્દાનો જે કંઈ કાર્યક્રમ છે એની બહુ મોટી જરૂરિયાત છે, ત્રાસી જરૂરિયાત છે અને એ સમાજે કરવી જ પડશે. આજની તો કાલ એ કરવું જ પડશે, સમયની માંગ છે. સાચી વાત છે સાહેબ. ખૂબ સરસ મજાનો ચાલ ફરી જીવી લઈએ સંવાદ આપણી વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે જોડાયેલા તમામ દર્શક મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે આ વિડીયોને ખૂબ શેર કરજો, અન્ય ગ્રુપોમાં શેર કરજો કે જેથી આપણી આ વાત છે એ તમામ લોકો સુધી પહોંચે. અને ક્યાંક સાહેબે કીધું એ રીતે કે સંવાદથી પણ ઘણીવાર સાકાર કરી શકાતી હોય મનોકામના, અને ક્યાંક આ સંવાદ કોઈના કામમાં લાગી જાય, કોઈના જીવનના દ્વાર ખુલી જાય તો પણ બહુ જ અગત્યની વસ્તુ છે. સાહેબ, આપણે સંવાદને આગળ વધારતા મારે પૂછવું છે કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક અથવા તો કોઈ પણ યુવાનના ઘડતરમાં ઘણા બધા પાસાઓ જવાબદાર હોય છે. એ છે કે હોય તો એવું પણ કહી શકાય કે સંસ્કારોનું સિંચન, જે આપણે અગાઉ વાત કરી, ત્યારબાદ આપણે એવું પણ કહી શકીએ કે આધ્યાત્મિકતા પણ આમાં એક કંઈક અંશે રોલ ભજવતી હોય છે. ઘણીવાર એવું હોય છે કે પરિવારનું વાતાવરણ છે એવું પણ બાળકોના અથવા તો યુવાનોના મનમાં અસર કરતું હોય છે. તો આપ આધ્યાત્મિકતા વિશે શું કહેશો કે આધ્યાત્મિકતા ઘરોમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ, અને હોય તો એનાથી શું ફાયદો થઈ શકે છે? માણસ જ્યારે અનિર્ણય સ્થિતિમાં હોય છે ત્યારે માણસ ન લેવાના નિર્ણયો લેતો હોય છે. કેમ કે એ નિર્ણય અનિર્ણય સ્થિતિમાં જે નિર્ણય લે ને
એ નિર્ણયની યોગ્યતા હોતી નથી, એને આડધડ નિર્ણય લીધેલા હોય છે, એટલે એ નિર્ણય પોતાના માટે અને અન્યના માટે નુકસાનકારક હોય છે. હવે માણસ યોગ્ય નિર્ણય ક્યારે લે છે? આ એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો હર કોઈ વ્યક્તિ જો એની ઉપર મંથન કરશે, વિચારશે, તો એને ફીલ થશે કે માણસ જ્યારે પ્રફુલ્લિત છે, આનંદમય છે, સદાબહાર છે, ત્યારે ત્યાં વિવેકની હાજરી હોય છે અને હોય છે. એટલે હસતો ખીલતો માણસ, પ્રફુલ્લિત માણસ એટલે વિવેક છે જ ને છે. આ હર કોઈ વ્યક્તિ ફીલ કરી શકે છે. જ્યારે તમે કોઈની અરે ક્રોધ કરો છો, કોઈની અરે ગેરવર્તન કરો છો, ત્યારે તમારો મિત્ર પૂછે કે તે આવું વર્તન કેમ કર્યું, ત્યારે તમારો જવાબ હોય છે કે મારું મગજ ઠેકાણે નથી, અથવા મારું મગજ ફલાણે અમને થોડી વાર પહેલાં બગાડ્યું હતું, એનો ક્રોધ અહીંયા નીકળ્યો. એટલે એનો અર્થ એ થયો કે તમે પ્રફુલ્લિત નથી એટલે વિવેકની હાજરી નથી. હવે વિવેક પ્રફુલ્લિતા છે એટલે વિવેક છે. હવે આ બેનું મિલન છે ને, એ મોટું સજ્જન માણસની તાકાત વધારે છે. એ તાકાત શું વધારે છે? તો એની અંદર જે મંથનના તરંગ જે આવતા હોય છે, એ પ્રફુલ્લિત અને વિવેકની હાજરીવાળા માણસની અંદર જે તરંગ આવતા હોય છે, એ સક્ષમ અને ક્વોલિટીવાળા બનતા હોય છે, પોઝિટિવ હોય છે. આ ત્રણનું મિલન જે છે, એનો સંવાદની તાકાત વધારે છે. એની સંવાદની તાકાત વધારે છે એટલે ક્વોલિટી સંવાદ. ક્વોલિટી સંવાદ એટલે શું? કે એને નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે, નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે. હવે નિર્ણય લેવા માટે સક્ષમ એટલે કે માની લો કે સવારથી સાંજ સુધીમાં આપણે ખૂબ બધા નિર્ણયો લેવાના હોય છે. હવે એ નિર્ણય સામાજિક, વ્યવસાયી, પારિવારિક, આરોગ્યને લગતા અને વગેરે વગેરે આપણા મનની અંદર જે કોઈ તરંગ આવે છે એના જવાબો આપણે આપવા પડતા હોય છે. એટલે સવારથી સાંજ સુધી ગમતું ને અણગમતું આપણે મોર જે આવે છે, એ અણગમતાનું લિસ્ટ નાનું કરવું હોય તો પણ યોગ્ય સંવાદની જરૂર પડે છે. એટલે હું કહેવા એ જઈ રહ્યો છું કે તમારો યોગ્ય સંવાદની ક્ષમતા તમારા પ્રાપ્ત થશે એટલે તમે પ્રશ્ન ઉકેલવા માટે સક્ષમ બનો છો. અને એ સક્ષમ બનેલો માણસ પ્રશ્નને ઉકેલી શકે છે. જે પ્રશ્ન તત્કાલ ઉકેલવા જેવો છે એ યોગ્ય સંવાદ દ્વારા ઉકેલી શકે છે. જે પ્રશ્ન અમુક મહિના કેટલે ઉકેલવાનો છે તો એ મહિનાના બોક્સમાં મૂકી અને પાછો હળવો થઈ શકે છે. એટલે એ પ્રશ્નને ઉકેલવા માટે સક્ષમ બને છે. અને એ સંવાદ એમના હર કોઈ પ્રશ્નને ઉકેલી દે છે એટલે વળી પાછો એ માણસ હળવો ને હળવો રહે છે, પ્રફુલ્લિત રહે છે. હવે આ સીધું હર કોઈ માણસને આ ફીલ થતું છે જો એની આરી જાતને આરે જોડશે તો. હવે મેઇન પ્રશ્ન એ આવે છે કે ભાઈ તમે પ્રફુલ્લિત હો તો તમારે નિર્ણય સ્થિતિમાં તમે રહી શકો છો, નિર્ણય લેવા માટેની ક્ષમતા તમારા બને છે. તો પ્રફુલ્લિતા ગાયબ થવાના કારણો ઉપર આપણે વિચારવું. તો પ્રફુલ્લતા ગાયબ થવાના કારણો જે છે એની ઉપર જો તમે મંથન કરશો તો પહેલા દુશ્મન તમે તમારી જાતના છો. કેવી રીતે? કે તમે અનેક પ્રકારની ખોટી ધારણાઓ બાંધો છો અને એ ધારણાઓ તમને દુખી કરવાનું કામ કરે છે. હું ઉદાહરણ કે તમે કોઈ એક વ્યક્તિ પ્રત્યે ધારણા બાંધી કે આ મારો દુશ્મન છે, આ મારો ટીકાકાર છે, આ મારો વિરોધી છે, આ મને નુકસાન પહોંચાડે છે. આવી ધારણા બાંધી દીધી, બહુ નકામો માણસ છે એવી ધારણા બાંધી દીધી. હવે એ માણસને તમે જોવો છો અથવા એ માણસની કોઈ સારી વાત કરે છે એટલે તમે આવી ધારણા બાંધી છે એટલે આપોઆપ તમારામાં ક્રોધ ડેવલપ થાય છે. અને એ ક્રોધ જે ડેવલપ થાય છે એના હિસાબે તમે અનિર્ણય સ્થિતિમાં આવો છો. તમારા પેરપાટને નુકસાન થાય છે, સામેવાળાને કાંઈ નુકસાન થતું નથી. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ ધારણામાંથી મુક્તિ જો મેળવીશું તો જ આપણી પ્રફુલ્લતા રહેશે. તો આ ધારણામાંથી મુક્તિ મેળવવા માટે ખુદે ખુદની જાતે સંવાદ કરવો પડશે કે શા માટે મેં આ વ્યક્તિ માટે આવી ધારણા બાંધી છે, આવી ધારણા બાંધવાથી મને શું ફાયદો છે, એને કોઈ નુકસાન નથી, મારે એને નુકસાન કરાવવાથી મને કોઈ ફાયદો નથી. તો આવી ધારણા બાંધવાની કોઈ જરૂરિયાત નથી. આ જ્યારે આપણે આપણી જાતે સંવાદ કરશું, આવી ધારણા બાંધવામાંથી મુક્તિ મેળવશું
તો આપણને કોઈ માણસ પ્રત્યે ક્રોધ નહીં આવે, આપણે આપણી પ્રફુલ્લિતાની હાજરી રહેશે, એટલે વળી પાછા આપણે નિર્ણાયક સ્થિતિમાં રહેશું, એટલે આપણે ખોટા નિર્ણય નહીં લઈ, ખોટા દૂષણો આપણી ઉપર હાવી નહીં થાય. એટલે આ બહુ મહત્વનું છે. હવે પ્રફુલ્લતા ગાયબ કરવાના અનેક કારણો છે, આ તો મેં એક ઉદાહરણ આપ્યું તમને ધારણ. તો એ પ્રફુલ્લતા માટે તમારામાં જે ભય છે એ પણ તમને નુકસાન કરે છે. તો ભય મુક્ત થવા માટે પણ તમારે વિચારવું જોઈએ. તમારી પ્રફુલ્લતાને હાજરી માટે ભય બહુ આપણે નુકસાન કરાવે, જાત જાતના ભય આવે આપણને. તો એ ભય માંથી પણ મુક્તિ મેળવવા માટેના યોગ્ય ઉપાયો ઉપર સંવાદ કરવો પડે, પોતાની જાત હારે સંવાદ કરવો પડે. અને પોતાની જાત હારે આપણે સંવાદ કરવાનું કે મને કઈ કઈ પ્રકારના ભય સતાવે છે. માણસને વ્યવસાયમાં નુકસાન જશે એનો ભય હોય, માણસોને કોઈ બીમારી આવી જશે એનો ભય હોય, માણસોને કોઈ જગ્યાએ કઈ નાનું મોટું કામ કર્યું છે એનું ટાઈમે પૈસા આવશે કે નહીં આવે એનો ભય હોય, માણસ હાઈવે ઉપર પ્રવાસ કરી રહ્યો છે એક્સિડન્ટ થઈ જાય છે એવો ભય હોય, માણસને જાત જાતના ભય હોય છે. માણસને એવા પણ ભય હોય છે કે મને માતાજી નુકસાન કરાવશે, મને માતાજી આમ કરાવશે, મને ગુરુ આમ કરાવશે, મને ભગવાન આમ કરાવશે. એટલે ભાઈ, કુદરત કદી કોઈને નુકસાન ન કરાવે, માતાજી કદી કોઈને નુકસાન ન કરાવે, હનુમાનજી કદી કોઈને નુકસાન ન કરાવે, એનો આ વિષય જ નથી નુકસાનો કરાવવાનો. પણ તમને જાત જાતના ભય છે કે ભાઈ આનો દ્રોહ લાગી જાય, આનો દ્રોહ લાગી જાય, તો આ ભયમાંથી મુક્તિ મેળવવી એ પણ જરૂરી છે, તો જ આપણી પ્રફુલ્લતા રહેશે. ખોટે કોકના કોકને કેન્સર આવે તે આ ઢીલો પડી જાય, આ એ ભય છે. તો એ ભયમાંથી મુક્તિ મેળવવા માટે તમારી જાતે સંવાદ કરવો પડશે અને રિયલ કુદરતના દર્શન કરવા પડશે. રિયલ કુદરતના દર્શન એટલે આ બહુ સમજવા જેવો વિષય છે. રિયલ કુદરત એટલે શું? કુદરતની આખી ઓટો વ્યવસ્થા છે એ તમને કુદરતની નજીક લઈ જવા માટેનું એમનું તમારે અવલોકન કરવું પડશે, એમની ગતિવિધિ સમજવી પડશે, એની કાર્ય પદ્ધતિ સમજવી પડશે. અને એ કાર્ય પદ્ધતિ જેમ જેમ તમે દિલથી સમજતા જશો એમ તમને એ ઈશ્વરની નજીક લઈ જશે. હવે હું રિયલ શક્તિ કુદરતની માટેના હું થોડા ઉદાહરણો આપવા માંગુ છું કે આપણને ઋષિ મુનિઓએ એમ કીધું કે ઈશ્વર શક્તિના રૂપમાં છે. તો ભાઈ શક્તિ શાના રૂપમાં છે? તો કે શક્તિ કણ કણમાં છે, કણ કણમાં છે. એક કોરોનાના કણે વિશ્વ આખાને હલાવી દે. આ દર્શન થઈ ગયું આપણે કુદરતમાં કણ કણમાં જે શક્તિ છે. વેદ કાળમાં એમ કહેવાય છે કે મૂર્તિ પૂજા નહોતી મૂળ સનાતન ધર્મ. ઋષિ મુનિઓને કદાચ એમ લાગ્યું હશે કે લોકોને ઈશ્વરના દર્શન જે શક્તિ જે છે એ કણ કણમાં છે. એટલે તો ઋષિ કીધું કે આત્મા એ પરમાત્મા, મારા તમારા કરોડો કણથી બનેલા શરીર એમાં કુદરતનો વાસ છે, એટલે જ કીધું. પણ કદાચ ઋષિ મુનિઓને લાગ્યું હશે કે આ લોકો કણમાં ઈશ્વરના દર્શન નથી કરી શકતા, એટલે મૂર્તિ આપવાનું શરૂ થયું કે ભાઈ મૂર્તિમાં ઓતપોત થાય અને ઈશ્વરના દર્શન કરી શકે. આવું ઘણા મહાનુભાવોનું કહેવું છે અને આજે પણ નિરાકાર મૂર્તિ પૂજા નાનો મોટો પ્રશ્ન છે. તો મારું કહેવાનું એમ છે કે તે કુદરતની નજીક જ્યારે તમારે જવું છે, તમે વર્ષો સુધી કથાઓ સાંભળશો પણ જ્યાં સુધી નીચોડ તમે નહીં લો, તમે આ સત્સંગ છે ને મોટો મહાસાગર છે. હવે મહાસાગર આખો સમજવો એ આપણા બધા માટે શક્ય નથી. તો આપણે તો એમાંથી બધામાંથી કોઈ નીચોર તો આપણે આપણી સમજ પ્રમાણે કાઢવો પડશે અને એ જો તમે કાઢશો તો જ તમે આમાંથી કંઈક મેળવી શકશો. હવે નીચોડ કાઢવાનો છે, ઈશ્વરની નજીક રહેવાનો છે, એટલે ઈશ્વરની કાર્ય પદ્ધતિ નજીકથી જોવી પડશે અને ઈશ્વરના દર્શન કરવા પડશે. એટલે હું બેસાડ ઉદાહરણ આપું કે દાખલા તરીકે ગા વિહાય ત્યારે એનું વાસળું મિનિટોમાં આસળ પકડે છે દૂધ મેળવવા માટે. આ તાલીમ કોને આપી? હવે સમજો કે ગાના પેટમાં વાસળું બની રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે, એટલે ગા ધીરે ધીરે દૂધ ઓછી કરતી જાય. બે ત્રણ મહિના બાકી છે ને ત્યારે 90 દૂધ નહીં આવે. એનો અર્થ એ થયો કે ગાના પેટમાં જે વાસણ ડેવલપ થઈ રહ્યું છે એ દૂધરૂપી કણો બધા જ વાસણાના ડેવલપમેન્ટમાં લાગી જાય છે.
અને જ્યારે એ વાસુ 9 મહિને ધરતી પર આવે છે ત્યારે ગાના શરીરમાં દૂધ રૂપી કણો ક્યાં છે તો કે આવું તો લોહી સમકની જેમ જે કણની શક્તિ છે એ કણ લોહી સમકની જેમ બેને ભેગા કરી દે છે આ કુદરતનું દર્શન છે કુદરતની વ્યવસ્થાનું દર્શન છે કુદરતના સ્વરૂપનું દર્શન છે એવી જ રીતે આપણા ભારતમાં વિદેશમાંથી કુંજડાઓ આવે છે આ કુંજડાઓ ત્યાં ઈંડા મૂકીને આવે છે અને કરોડોની સંખ્યામાં ઈંડા મૂકીને આવતા આ કુંજડાઓ 5 મહિનાની ભારત યાત્રા પછી પાછા જાય છે એ વખતે આ ઈંડા બધા બચ્ચા થઈ ગયા હોય છે અને કરોડો કુંજડા વચ્ચે કરોડો કુંજડા વચ્ચે એ બધા બચ્ચા માને અને માં બચ્ચાને એકબીજા મળી શકે છે ઓળખી શકે છે આ કુદરતનું દર્શન છે કારણ કે કણનું ઓટો આકર્ષણનું દર્શન છે આ ઓટો મિલનનું દર્શન છે લોહી સમકની જેમ બંને એકબીજા માં બચ્ચા મળી જાય છે આજ મારી માં છે આજ મારું બચ્ચું છે આ કુદરતની વ્યવસ્થાનું દર્શન છે કૃષિ નિષ્ણાતો કહે છે કે માની લો કે તમારા ગામમાં 20 વીઘાનું બાજરીનું ખેતર છે આખા એ ગામમાં એક પણ બાજરાનું ટૂંડું નથી પણ જ્યાં સુધી બાજરાનું ટૂંડું ની થૂલી આ બાજરીના ડુંડાને થૂલીને ટ્રસ્ટ ન થાય ત્યાં સુધી ફલીકરણ પ્રક્રિયા ન થાય અને દાણો બેસવાનું કામ ન થાય તો 20 કિલોમીટર આગળ બાજરો કાંઈ ઊભો હોય ને તો ન્યાની થૂલી અહીંયા ઓટો આકર્ષણમાં ભેગી થાય છે આ કુદરતની વ્યવસ્થાનું દર્શન છે એટલે કુદરતની વ્યવસ્થાના દર્શન માટે બહુ કેટલા ઉદાહરણો છે દાખલા તરીકે આ તમે આપણે ખેત ઉત્પાદનમાં બધું થયેલું છે એમાં કુદરતમાં તમે દર્શન કરી શકો તમે દાખલા તરીકે એક મોટી 15x15 મોટી સોકી એક ફૂંડ ઊંડી સોકી લીધી એમાં તમે 10 કિલો માટી પૂરી દીધી હવે 10-20 કિલો માટી પૂરી દીધી એ 20 કિલો માટીમાં માની લો કે તમે મરસી વાવી અને એમાંથી માની લો કે 5 કિલો મરસા થયા 5 કિલો મરસા લઈ લીધા કેડે આ માટી છે એ 20 કિલો પૂરી પૂરી રહે છે એમાં કાંઈ ઓછી થતી નથી આ કુદરતી વ્યવસ્થાનું દર્શન છે તમારા ખેતરમાં તમે એક મરસીનો છોડવો વાવ્યો એક શેરડીનો વાવ્યો એક લીંબુડી છે આ ત્રણેને જમીન એક મળી પાણી એક મળ્યું પ્રકાશ એક મળ્યો ખાતર એક મળ્યો પવન એક મળ્યો સતાય કે ત્રણેના મૂળ સ્વભાવ અલગ છે એ કણની તાકાત છે કે ઓલું મરસું તીખાશ આપશે શેરડી ગળપણ આપશે અને લીંબુ ખટાશ આપશે બધું જે હોવા છતાંય તે આ કુદરતી વ્યવસ્થાની ઓટો વ્યવસ્થાનું આદર્શ છે હું કે તમે કિલોમીટર 2 કિલોમીટરના એર કન્ડિશન હોલ બનાવી શકશો પણ કુદરતની વ્યવસ્થા ખંડ ના ખંડ ઠંડા કરે છે ખંડ ના ખંડ ગરમ કરે છે ખંડ ના ખંડ પાણીથી પણ ભરી દે છે આ કુદરતની ઓટો વ્યવસ્થા એટલે કુદરત જે છે એ એક ઓટો વ્યવસ્થા છે અને તમારી જાતને તમારે કાયમ માટે પ્રફુલ્લિત રાખવી હોય અને પ્રફુલ્લિત એટલે હું સ્વર્ગની વાત કરું છું સ્વર્ગ ઉપર ક્યાં છે શું છે એ તો જે હશે એ હશે પણ વર્તમાન સમયમાં તમારી જીવન યાત્રામાં તમારે સ્વર્ગમાં રહેવાનું છે નિર્ણાયક શક્તિમાં રહેવાનું છે તો તમારે પ્રફુલ્લતા માટે કુદરતને સ્વીકારવી પડશે કુદરતની વ્યવસ્થાને ભરપૂર સ્વીકારવી પડશે કે કુદરત જ જે કંઈ કરે છે એ કરે છે મારે મારી જાતને ઝીરો કરવાની છે હું કાંઈ છું જ નહીં મારે મારા ભાગમાં જે કોઈ કામ આવે એને દિલ લગાવીને કરવાનું છે હું એક ખેડૂત છું મારે દિલ લગાવીને કામ કરવાનું છે હું એક મજદૂર છું મારે દિલ લગાવીને કામ કરવાનું છે હું એક એન્જિનિયર છું કારીગર છું ડોક્ટર છું બિઝનેસમેન છું મારે દિલ લગાવીને કામ કરવાનું છે અને દિલ લગાવીને કામ કરો કુદરતની વ્યવસ્થાએ તમને કોઈને કોઈ પાત્ર આપ્યા છે આપણને આ વેમ છે બધા કે આ મારું છે તમે એમ કહો કે 20 વીઘાનું ખેતર મારું છે તે એ એક ઇંચ નથી આમ તેમ થાય આવા સજીઓ વર્ષોથી કહેતા એવા છે કે આ મારું ખેતર એ તો ન્યાય ને ઉભું છે આપણને વેમ રહ્યા કરે 70 વર્ષ આપણે એમ કર્યા કરી કે આ મારું છે વળી પાછો બીજો આવે એ કે મારું છે પણ એ સદમ્યોથી ત્યાં ત્યાં ઉભું છે એટલે
આ પ્રકારના આપણને બધા વહેમ હોય છે એટલે આપણી જાતને ઝીરો કરવાની છે, દિલ લગાવીને કર્મ કરવાનું છે. દિલ લગાવીને કર્મ કરશો અને તમારા પાત્રમાં જે કોઈ વ્યવસ્થા તમારી પાસે આવે છે એમાં હોંશે હોંશે સ્વીકારો, હોંશે હોંશે સ્વીકારો. અને કદાચ તમે હોંશે હોંશે ન સ્વીકારો તો કરી હું લો, હું કરી લો. તમે કરો તો કરો એટલે હું તમારી પાસે આવી જવાનું છે. તમે નારાજ થાવ એટલે હું તમારી પાસે આવી જવાનું છે. શું કરી લેવાનું? તમે એક જ કરી લેવાના છો કે તમે અનિર્ણય સ્થિતિમાં રહેવાના છો, તમે તમારું મગજ બગાડવાના છો, તમે તમારા ખોટા નિર્ણય લેવાના છો, ખોટી સપનાઓ જોવાના છો. તમે શું કરી લેવાના છો? કુદરતની વ્યવસ્થાને સ્વીકારો અને દિલ લગાવીને કર્મ કરો. જે કામ ભાગમાં આવે છે એમાં દિલ લગાવીને કરો. એટલે એ દિલ લગાવીને કામ કરવું ને એ યોગાસન. દિલ લગાવીને કામ કરશે ને માણસ 8 કલાક, એટલો પ્રફુલ્લિત હશે, એટલો પ્રફુલ્લિત હશે કે એમને જમવાનું પણ સારું ભાવશે, નીંદર પણ સારી આવશે, પ્રફુલ્લિત હશે. સવારમાં જાગીને વળી પાછું જે કંઈ કામ ભાગમાં આવ્યું છે એમાં દિલ લગાવીને કર્મ કરશે. એની એ કદી અનિર્ણય સ્થિતિ, એ માણસની આ પ્રફુલ્લિતાની કાયમ હાજરી છે, એક પણ ખોટો નિર્ણય નહીં લે. આ તો આપણે અનિર્ણય સ્થિતિમાં રહીએ છીએ, તણાવમાં રહીએ છીએ એટલે ખોટા નિર્ણય લઈએ છીએ. અને એ ખોટા નિર્ણયો આપણી પાસે કેવું કર્મ કરાવે છે? એ કદાચ કોઈની દીકરીને હત્યા પણ કરાવે છે, કદાચ કોઈ મિત્રને એ વેશની પણ બનાવે છે, કદાચ એ કોઈની ત્યાં ઘરફોડ છોરીમાં પણ ભાગીદાર કરાવે છે, તમને કદાચ તમને એ ચોર બનાવે છે, તમને ન કરવાના બિઝનેસ કરાવે છે. તમારી પાસે અનિર્ણય સ્થિતિમાં તમે અનેક પ્રકારના મોબાઈલમાંથી ખરાબ દ્રશ્યો પકડીને એને આવી રહ્યો છે. એટલે આપણી જીવન યાત્રાને સફળ કરવી હોય તો રિયલ કુદરતની નજીક રહો, રિયલ કુદરતને સમજવાની કોશિશ કરો. આપણે તો કુદરત પાસે પણ ભ્રષ્ટાચાર કરાવી છે. આપણે એમ કહીએ કે હું અહીંથી આમ થશે તો અહીંથી હું હાલી જઈશ, હું અહીંયા શ્રીફળ વધરીશ, હું અહીંયા ભોગ લગાવીશ, હું અહીંયા માનતા કરીશ. કુદરત પાસે આની કોઈ જગ્યા નથી. કુદરત એક વિશાળ વ્યવસ્થા છે. એ કુદરતની વ્યવસ્થા આવા તમારા નાળીએ રાન એને કાંઈ લેવા દેવા નથી. તમે કુદરતને પ્રેમથી સ્વીકારો, તમારી જાતને ઝીરો કરી નાખો અને દિલથી જે કોઈ ભાગમાં આવે કર્મ કરો. આથી મોટા કોઈ યોગા નથી. એ આપણને પ્રફુલ્લિત રાખશે, આપને જીવન યાત્રાને સફળ કરશે. સફળ એટલે શું? આપણે બધાએ માની લીધું કે ધન કમાઈએ સફળ. અરે ભાઈ, ધન કમાવું જીવનમાં જરૂરી છે, પણ એની સાથે સાથે પ્રફુલ્લિતા જરૂરી છે, આપણું શરીરનું આરોગ્ય રહે જરૂરી છે, બધા હારે માણસને જોઈ ત્યાં આપણે પ્રેમ વર્ષે એ જરૂરી છે, કોઈ માણસ પ્રત્યે આપણે નફરતનો દર્શન ન થાય, આ પણ જીવન યાત્રામાં જરૂરી છે. એટલા માટે પૈસા એક વ્યવસ્થા છે, એના માટે આપણે વ્યવહારિક પ્રયત્ન કરવો જોઈએ. અને માણસ કોઈથી કોઈથી નાનો નથી, માણસ કદી કોઈથી મોટો પણ નથી. આવું માની લેવાની કોઈ જરૂર નથી કે આ મોટો બિઝનેસમેન એટલે મોટો માણસ, આ કોઈ રાજસત્તામાં મોટો માણા માણા છે. એ પોતે છે, એ છે. કોઈ નાના મોટાને આવા વેમમાં ફસાવવાની જરૂર નથી. તમારી જાત ઉપર ખોટા ભારણ નહીં લાવો. આપણી જાત ઉપર ખોટા ભારણ લાવવાથી આ બધી આપણી અનિર્ણય સ્થિતિ પેદા થાય છે. એટલે આપણી જીવન યાત્રાને સફળ કરવી છે, આપણી સાથે લોકોને પણ આપણે કંઈક આપવું છે, આપણે એક આપણી જીવન યાત્રા સફળ અને સુગંધિત બનાવવી છે, તો સ્વર્ગમાં રહ્યો એટલે કે પોઝિટિવ રહો, પ્રફુલ્લિત રહો, એટલે તમે નિર્ણાયક સ્થિતિમાં રહેશો. નિર્ણાયક સ્થિતિમાં રહેશો એટલે હળવા ફૂલ જેવા રહેશો. આ બધું આપણે સમજવાની જરૂર. સાહેબ, આપણે વાત કરી એમાં ખૂબ એક સરસ મજાનો મને પોઈન્ટ લાગ્યો કે આ બધું કુદરત સર્જિત છે. આપણું મનુષ્ય જીવન છે એ પણ કુદરતને આધારિત છે અને કુદરત થકી છે. તો કુદરતે એક પરિવાર બનાવ્યા છે અને પરિવારની અંદર આપણને બધાને મનુષ્યને જીવો આપ્યા છે. હવે આજકાલ પરિવાર વિશે જો કહેવા જઈએ તો ઘણા બધા ખૂબ સુખી સંપન્ન રીતે જીવી રહ્યા છે, પણ કેટલાક પરિવારો એવા છે કે જ્યાં સંતાનો અને માતા પિતા વચ્ચે ઘણી બધી ખાઈ છે, ડિસ્ટન્સ છે. આપણે જોઈએ તો જ્યારે સંતાનો છે માતા પિતાનું ક્યારેય સાંભળતો નથી, અને માતા પિતા છે ક્યારેય સંતાનોનું સાંભળતા નથી. એટલે આ રીતનો જે કોમ્યુનિકેશન ગેપ છે એના ઘણા લોકો તો એવું કહે છે કે આ જનરેશન ગેપ છે, પણ આપના મંતવ્ય હું જાણવા માંગીશ કે શું આવું કોઈ જનરેશન ગેપ જેવું કોઈ વસ્તુ છે ખરું? એક સ્વાભાવિક છે કે જનરેશન ગેપ એ રીતે હોઈ શકે,
મારા દાદા વિચારતા હતા એથી મારા બાપાની કાર્ય પદ્ધતિ અલગ હોય, મારા બાપાથી મારી કાર્ય પદ્ધતિ અલગ હોય, મારાથી મારા છોકરાની કાર્ય પદ્ધતિ અલગ હોય. એ તો એક સમય અરે આજે દાખલા તરીકે મને બાજરાનો રોટલો અને અડદની દાળ ભાવતી હોય તો મારા છોકરાને કદાચ એ ન ભાવતું હોય, એને બર્ગર ભાવતું હોય. આ એક સમયની માંગ છે. પણ મૂળ વસ્તુ ત્યાં આવીને ઊભી રહે છે કે સ્વીકાર ભાવ ડેવલપ કરવો પડશે. સ્વીકાર ભાવ ડેવલપ કરવાની વાત એ છે કે ભાઈની કાર્ય પદ્ધતિ છે, પપ્પાની કાર્ય પદ્ધતિ છે, બહેનની કોઈ કાર્ય પદ્ધતિ છે, કાકાની કોઈ કાર્ય પદ્ધતિ છે, દાદાની કોઈ કાર્ય પદ્ધતિ છે. સૌ પોતપોતાની કાર્ય પદ્ધતિમાં જીવતા હોય છે. તો એમાં આપણે સ્વીકાર ભાવ ડેવલપ કરવો પડશે. આપણને ગમે કે આપણે જ વિચારીએ રાઈટ છે એ બરાબર નથી. હા, નાના મોટા સુધાર માટે એકબીજા ચર્ચા કરે, એકબીજા વાર્તાલાપ કરે, એમાં કોઈ જરૂરી સુધાર કરવાની જરૂર પડે તો કરવું જોઈએ. પણ એકબીજાને જો સ્વીકારશું તો આમાંથી આપણે મુક્તિ મેળવી શકશું. એટલે બીજું, જ્યારે આ પ્રફુલ્લતાની હું જ્યારે વાત કરું છું ત્યારે, પ્રફુલ્લતાની હું વાત કરું છું ત્યારે હું એ કહેવા જઈ રહ્યો છું કે આપણે એ પણ વિચારવાની જરૂર છે. આપણા યુવાનો ઘણી વખત આમ અમે તાકાતવાન છીએ, આમ બહુ બધી ખુમારીવાળી વાતો કરતા હોય છે, ત્યારે આપણે એ પણ વિચારવાની જરૂર છે કે દુનિયામાં 780 કરોડ લોકો અત્યારે છે, એમાં પાછલા એમ કહેવાય છે કે એક જમાનામાં ભારત જે છે એમની પાસે બહુ બધું હતું, પણ એ વૈવિધ્ય જમાનો. પાછલા 500 વર્ષનું તમે ડેવલપમેન્ટ જોવો તો યુરોપ, અમેરિકા, જાપાન જેવા દેશોએ બહુ મોટી ક્રાંતિ કરી. અત્યારે આપણે લાઈવ વાત કરી રહી છીએ, કોના આભારી છે? ડિજિટલ નું નિર્માણ કરનાર કોણ? યસ. તો એવી રીતે આપણે એ મંથન કરવાની જરૂર છે કે આપણો યુવાન નવું સંશોધન નથી કરી શકતો અને વિદેશના લોકો કેમ કરી શકે છે? એટલે પહેલું જ આપણે એમ કહેશું કે તેની સરકાર બહુ સરકારના સપોર્ટના હિસાબે થાય છે. ભાઈ, આપણી અહીંની હારી સરકાર કે મોળી સરકાર, એ તો આપણે હવા હો કરોડ લોકો હોય જાય છે એમાંથી જ બનાવવાની છે ને. એટલે ક્યાંય સરકાર ક્યાંય ક્યાંય ઉપરથી આવીને કોઈ બનાવતું નથી, સ્વર્ગમાંથી આવીને સીધું કોઈ બનાવતું નથી. એટલે ત્યાં આપણી મૂળ 125 કરોડની માનસિકતા નોંધવાની છે. એટલે આપણે અત્યારે તાતી જ વિચાર કરવાની જરૂર છે કે આપણા મુકાબલે યુરોપ, અમેરિકા, જાપાનના લોકો નવું નવું સંશોધન કરી શકે છે, આપણે કેમ નથી કરી શકતા? તો ત્યાં પણ પ્રફુલ્લતા આપણી ગાઈડ થાય એના લોટ ઓફ કારણો છે. કારણ શું? કે યુરોપના છોકરાને, અમેરિકાના છોકરાને શું જોઈએ છે? તો કે ભાઈ, એને જોઈએ છે એક સારું ઘર જોઈએ છે, એમને જોઈએ છે સારું ગરીબ ફર્નિચર, એમને જોઈએ છે સારું વાહન એની આવકના આધારે, અને એમને જોઈએ છે સારો પ્રવાસ. એટલી એની પ્રાથમિક જરૂરિયાત છે, આથી વધારે એની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે ભારતીય લોકોની વાત કરીએ તો એને જે જોઈએ છે આ 4-5 વસ્તુ તો આપણે જોઈએ જ છીએ, પણ આથી વધારે આપણી ત્યાં બાહી ભારણ પુષ્કળ છે. અને એ બાહી ભારણ એ છે કે માણસ જન્મે અને મરે ત્યાં સુધી હોળ પ્રસંગ આવે છે. હજી માના પેટમાં છે ત્યાં એને આપણે શ્રીમંતની વિધિ થાય છે, અને એ શ્રીમંતની વિધિમાં આપણે 1,000, 500, 2,000 જેવા માણા ભેગા કરે છે લોકો. વર્ષો પહેલા તો થોડા લેડીઝો જેને તેડી આવતા હતા, અત્યારે બહુ મોટા કાર્યક્રમો છે. હવે એ ભાઈ કે બેન જન્મે છે શ્રીમંત થયા એટલે સઠ્ઠીનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે, એનો બર્થડે ઉજવવામાં આવે છે. એ ભાઈ આગળ અમુક સમાજમાં જનોઈનો કાર્યક્રમ આવે છે, અમુક બાબરીનો કાર્યક્રમ આવે છે. ભાઈ કે બેન આગળ વધે છે એટલે એમના સાંડલાનો કાર્યક્રમ આવે છે, સમૂહતાનો કાર્યક્રમ આવે છે, એમના લગ્નના
કેટલા બધા કાર્યક્રમ, હવે તો 10-10 કાર્યક્રમ થાય છે, હલ્દી કાર્યક્રમ, જાત જાતના રિસેપ્શન, આ બધા કાર્યક્રમો થાય છે. હવે એમ ઠેઠ મરે દાડો અને ઠેઠ મુહૂર્તના સુધી ગણો તો લોટો કાર્યક્રમ થાય છે. આ યુરોપના અમેરિકાના લોકોને છે જ, આ બાહી બહાર પ્લાસ્ટર વગરના ઘરમાં રહે છે, છતાંય દાદીમાં દાડો તો કરવું, પ્લાસ્ટર વગરના ઘરમાં છે, હોનું તો લેવું જ પડશે. આ જે છે બાહી ભારણ, એ આપણે તણાવમાં રાખે છે, એટલે આપણને હળવાશ નથી આવતું, એટલે આપણે નવું સંશોધન કરવા માટે સક્ષમ નથી બનતા. આ સત્ય હકીકત છે, યુવા પેઢી માટે બરોબર સમજી લેવાની જરૂર છે. બહુ આ જે દૂષણ છે એ આપણે તણાવમાં રાખે દુનિયાની કપે, એટલે આની ઉપર ગંભીરતાથી વિચારો. હું આપણે 5-7 વર્ષ પહેલા બધા બહુ વરઘોડા નીકળતા હતા, એટલે વરઘોડા નાબૂદી અભિયાન શરૂ કર્યું. ત્યારે હું એવડાને કહેતો કે ભાઈ આ શા માટે આપણે વરઘોડા કાઢીએ છીએ. એક ભાઈ આવ્યા મને કહે, મધુરભાઈ આવકની મર્યાદા છે, વરઘોડો તો કાઢવો જ નથી. તો મેં કીધું નથી કાઢવો તો શું વાંધો છે, પણ કે છોકરાની મા માનતી નથી કે વટ પાડી દેવું છે. એટલે મેં એને કીધું વટ છે ને કાઢ્યો કહેવાય, તમે વરઘોડો કાઢશો એટલે બગીના ભડાક્યાના વગેરે વગેરે કેટલા ખર્ચ થાય, મને કે 1.5 લાખ. મેં કીધું 1.5 લાખ રૂપિયા તમે વ્યાજે આપી દો, અને એ જ વ્યાજમાંથી તમે એક પોલિસી લઈ લો, એટલે 12 મહિને 25,000 વ્યાજ આવશે, તેમાંથી 5,000ની પોલિસી લેશો તો બીમાર પડશું તો કોઈને સામે લાંબો હાથ નહીં કરવો પડે. આને વટ પડ્યો કહેવાય. હવે 25,000ની આવક થઈ છે વ્યાજની, અમે 20,000 વેચ્યા, એ 20,000 એ છોકરાના નામે 40 વર્ષ સુધી બેંકમાં જમા થયા કરે, અને છોકરો 20 વર્ષનો છે, લગ્ન થાય, અને એ છોકરો જ્યારે 60 વર્ષનો થશે ત્યારે એને 70 લાખ રૂપિયાનું પેન્શન મળશે. આ એક નાના એવા પ્લાનિંગમાં સૌમાન સાથેના આશીર્વાદ દઈ શકો છો તમે. તો આ ભરઘોડો કાઢીને વટ પાડવો છે કે આ કરીને વટ પાડવો છે, આ મંથનની જરૂર છે, પ્લાનિંગની જરૂર છે, અને આ હું લેવા કરીએ છીએ ખબર જ નથી. આપણા વડવાઓએ લાડવા લઈને જવાનો એક કાર્યક્રમ, તો શું હતું જે તે સમયે પૌષ્ટિક ખોરાકની જરૂરિયાત હતી, તો પૌષ્ટિક ખોરાકની જરૂરિયાત હતી એટલે દીકરી પહેલું સંતાનનો જન્મ આપવા પિયરમાં જાય છે, એટલે ત્યાં સસરા પક્ષથી એક 20 કિલો લાડવાની પેટી જાય છે, એટલે બાળકનું જન્મ આપનારી માને પૌષ્ટિક ખોરાક મળે છે, અને સસરા પક્ષનો ભાવ પણ પ્રગટ થાય છે. 2 જણા જિંદગી આવતા હતા, આજે 1,000, 2,000, 5,000 માણસનો લાડવાનો કાર્યક્રમ, વિદેશોમાં લાડવા લઈને જાય છે 20 કિલોની પેટી. શું લેવા કરીએ છીએ કોઈ પાસે જવાબ નથી, પકડાઈ ગયું બધું આપણને. અને જે માણસો થોડા વ્યવસાયિક સુખી થાય છે ને, એ 25 વર્ષ સમાજને નુકસાન ક્યાં પહોંચાડે છે, એમને બતાવી દેવાનો નશો બહુ સડે છે. એટલે ટેટસ આપણી ત્યાં બેસવાથી હર કોઈ પ્રસંગમાં ટેટસ આપણને રોગ કરી ગયું છે, અને પ્રશંસાનો રોગ એવો આવી ગયો છે કે તમારે પ્રફુલ્લિત રહેવું છે તો પ્રફુલ્લિતતાની સાવી તમારી પાસે હોવી જોઈએ, તમે મનોમન આનંદ થઈ શકવા જોઈએ. એની જગ્યાએ આપણે પ્રફુલ્લિત થવાની સાવી સામેના હાથમાં આપી છે. સામેના હાથમાં એટલે શું કે તમારા કોક વખાણ કરે ત્યારે તમારામાં ખુશી પ્રગટે છે. આ રોગ જો છે એટલે તમારા વખાણ કરે એ માટે તમારે ક્યાંક નવા નવા કાર્યક્રમ કરવા, ત્યારે એ વખાણ કરે છે ત્યારે તમને આનંદ આવે છે, ત્યારે થોડી વાર માટે તમને પ્રફુલ્લિત આવે છે. એટલે આ જે આપણામાં બધી નવી નવી આદતો ડેવલપ થાય છે, નવા કુરિવાજો ડેવલપ કરે છે, એટલે કુલ મિલાવીને આ બધી સ્થિતિમાંથી નીકળવા માટે તણાવ મુક્ત સમાજની જરૂર છે. પ્રફુલ્લિતતા એટલે માણસ હર હંમેશ ખૂબ પ્રફુલ્લિતતાથી ભરેલો હોય. કોઈ શાસ્ત્ર એને એમ કીધું છે કે સદાબહાર રહો, કોઈએ પ્રફુલ્લિત રહેવાનું કહ્યું, કોઈ હેપીનેસનું કીધું, જે કાંઈ શબ્દ એકના એક છે
પણ આખર માણસ ભરેલો હોવો જોઈએ, ખાલીપો ન હોવો જોઈએ. માણસ છે એ પ્રફુલ્લિત હશે, અને પ્રફુલ્લિત માણસ હશે તો વિવેકની હાજરી હશે, અને વિવેકની હાજરી હશે તો એ યોગ્ય સંવાદ કરશે, પ્રશ્ન ઉકેલવા માટે સક્ષમ બનશે. એટલે એમની જીવન યાત્રામાં એ હર કોઈ પ્રશ્ન ઉકેલશે એટલે એ દુઃખી જ નહીં થાય. એ કોઈની દીકરીની કદી હત્યા નહીં કરે, એ કોઈ મિત્રને પીધેલી હાલતમાં સાથીદાર બનાવવાની કોશિશ નહીં કરે, કોઈને વેસ્ટની નહીં બનાવે, કોઈના પૈસા ખોટું કરવાનું નહીં વિચારે. એને એ પ્રફુલ્લિત માણસ જે છે એના ભાગમાં જે કુદરતની વ્યવસ્થા કામ આપશે એ કામને દિલ લગાવી કરશે, યોગા કરશે, અને એ પણ ખુશી થશે, એ પણ સમાજને પણ ખુશી કરશે, એ રાષ્ટ્રને પણ કાંક આપશે, એના પરિવારનું ગૌરવ વધારશે, દેશનું ગૌરવ વધારશે. એટલે કુલ મેળાવીને એક તંદુરસ્ત સમાજ માટે હર કોઈ માણસે પ્રફુલ્લિત રહેવું જરૂરી છે, અને પ્રફુલ્લિત રહેવા માટે રિયલ કુદરતની નજીક રહેવું જરૂરી છે, અને રિયલ કુદરતની નજીક રહેવા માટે ખુદની હારે સંવાદ કરવો જરૂરી છે. અને ખુદની હારે સંવાદ કરશું તો આપણી જે કોઈ સ્થિતિ હોય, ભગવાન જે કોઈ આપણને સ્થિતિમાં રાખશે એમાં આપણે ભરેલા રહેશું, આપણી પાસે જે આવક ઊભી થશે એમાંથી પ્લાનિંગ સાથે આપણે જીવન જીવશું અને ખુમારીથી જીવન જીવશું. તો મને એમ લાગે છે કે ખુમારીવાળો સમાજ પેદા થશે. અને આપણી આ પતિ પત્નીના મગજમાં એવા વિચારો હાલી રહેતા હોય, કોકનું ખોટું કરવું, કોકને કોઈની કોઈ રીતે નુકસાન પહોંચાડવું, કોઈની ઈર્ષા કરવી, આવા બેના મગજમાં વિચાર હાલતા હોય અને એની કોખે સંતાન જન્મે, એ કેવી રીતે સારું સંતાન જન્મે? તમારી કોખે સારું સંતાન, સારા વિચારવાળું સંતાન, એના માટે માવતરે પણ પોઝિટિવ રહેવું પડે, એના માટે માવતરે સ્વર્ગમાં રહેવું જોઈએ, એટલે કે પ્રફુલ્લિત રહેવું જોઈએ, માવતરે પોઝિટિવ રહેવું જોઈએ, માવતરે કર્મ ઉપર મહત્વ આપવું જોઈએ, માવતરે એમને સિદ્ધાંતિક જીવન જીવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ, ખુમારીથી જીવવું જોઈએ, એની કુખે ખુમારીવાળા બાળક જન્મશે. એટલે તંદુરસ્ત સમાજ માટે હર કોઈ વ્યક્તિએ સ્વર્ગમાં રહેવાની જરૂરિયાત છે, અને સમાજે બહુ સુધારાવાદી કાર્યક્રમ કરવાની જરૂર છે, સમાજના હર કોઈ આગેવાનોએ મંથન કરવાની જરૂર છે, સમાજના આગેવાનોની સમાજ સંગઠનોની પણ ફરજ બને છે, અને સમાજના સારા આગેવાનોની વાત લોકો સમજવાનો પ્રયત્ન કરે છે, આમ સમાજના લોકોની પણ ફરજ બને છે. આજકાલ બે બીજા આપણી પાસે આવી જાય એટલે આપણે કોઈની વાત માનતા નથી, આપણે બધાને જાત જાતના એંગલથી ખોટા બદનામ કરવાના કામ કરતા હોઈએ છીએ, ખોટી વાતો કરતા હોઈએ છીએ. એ બધામાંથી મુક્તિ મેળવી અને આપણા ભાગે આવતું કામ આપણે દિલથી કરીએ તો મને એમ લાગે છે કે સમાજમાં જબરજસ્ત પરિવર્તન આવશે. સાચી વાત છે સાહેબ, ચાલ ફરી જીવી લઈએ. આ સંવાદ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો છે, ત્યારે આપે ઘણી બધી જીવવાની જડીબુટીઓ, સફળ જીવન કેવી રીતે જીવી શકાય એ બાળકોના એંગલથી આપે સમજાવ્યું, આપે પરિવારને પણ સમજાવ્યું, અને યુવાનને કઈ રીતે આગળ વધી શકાય સમજાવ્યું. પણ આ સાંપ્રત ઘટનામાં એક દીકરીનો ભોગ લેવાયો છે, એટલે આપણો એવું કહેવાય છે કે આજકાલ સ્ત્રી એ પુરુષના બરાબર સમોવડી છે. સ્ત્રીઓને આપ શું કહેવા માંગો? યુવતીઓ જે આગળ સફળતાના શિખરો પણ ઘણી બધી યુવતીઓ સર કરી રહી છે, તો તેમના જીવનમાં મોટિવેશન આવે, તેમનું કઈ રીતે આગળ જીવનમાં વધી શકાય, તેમજ સ્ત્રીઓ તેમજ યુવતીઓ માટે આપ શું કહેશો સાહેબ? હર કોઈ પરિવારમાં, હર કોઈ સમાજમાં બહેનોનો ખૂબ મહત્વનો રોલ છે. બહેનો વગર તો માનવ વ્યવસ્થા ક્યાંથી ઊભી થવાની છે? એટલે માં છે એ માં છે, બેન છે બેન છે, દીકરી છે દીકરી, એની તો બહુ મહત્વનો રોલ હોય છે. એની વગર આ સમાજનું નિર્માણ જ નથી શક્યું. એટલે બહેનોએ સમાજ ઘડતર માટે, સમાજ નિર્માણ માટે એનો ખૂબ મહત્વનો રોલ છે. આપણા વડીલો બહેનોએ બહુ મહેનત કરી છે, સવારે 5 વાગે જાગે, આખો દી ખેતરમાં કામ કરે વગેરે વગેરે, અને ભેંસું ધોવાની વગેરે બહુ મહેનત કરી છે, 5 વાગે 4 વાગે જાગવાનું, સાંજે બધું મોડે લગન કામ કરવાનું, આ બધા આપણા વડીલો ખૂબ મહેનત. આજે આપણે બધાને ગામડાનું, પહેલાં 80-90% જીવન ગામડામાં હતું, આજે પરિવર્તન આવ્યું, ગામડામાં દીધી બિલ નહોતા હોતા, અત્યારે શહેરમાં ગેસનું બિલ, ફોનનું બિલ, હત્યેવી બિલ આવે છે, એ હત્યેવી બિલ વચ્ચે જીવવાનું છે. ત્યારે બહેનોએ પોતાના ઘરની કેટલી આવક છે એને ધ્યાનમાં રાખીને ખર્ચો કરવાની જરૂર છે, એના પતિ હારે યોગ્ય સંવાદ કરીને ખર્ચો કરવાની જરૂર છે. કેટલાય પતિ તો બહેનોની બિન વેદ બી ડિમાનોના હિસાબે દુઃખી હોય છે,
અને એની પછી ગમે નથી વિયજન બિયજન લાગીને એને લાગણીઓ ધ્યાનમાં રાખીને આપે છે, ધાર્યા સામેથી કામ થાય નહીં અને દેણામાં ફેરી દે છે. એટલે શહેરમાં બહેનોએ ઘરની આવકને ધ્યાનમાં રાખીને બધું વિચારવાની જરૂર છે, નહીં કે દેખા દેખી. દેખા દેખીમાંથી બહુ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે બહેનોમાં સમજણનો ભંડાર છે એટલે એમનું ખૂબ મહત્વનું રોલ હોય છે. એટલે બહેનોએ પરિવારને સંપીન રાખવા માટે, સુખી રાખવા માટે, વધારે ખર્ચ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવા માટે બહેનો ખૂબ સારી રીતે કરી શકે જો એ વિચારે તો. અને આજકાલ દુનિયા હારે આપણે જ્યારે જોડાઈ રહ્યા છીએ ત્યારે ખેતીમાં આપણે ભાઈઓ બહેનો માતા પિતા બધા મહેનત કરતા હતા, વચ્ચે શહેરમાં આવ્યા 25 વર્ષ 30 વર્ષ શાળવે રહી ગયા, બહેનોએ કંઈ કરવાનું નહીં. હવે વિશ્વને આપણે કમ્પેર કરીએ તો અહીંયા ભાઈઓ બહેનો બધા જ મહેનત કરતા હોય છે. તો વર્તમાન સમયમાં બધા બિન વચ્ચે જીવવાનું છે એટલે અહીંયા ભાઈઓ બહેનો મહેનત કરવી જ પડશે. અને મહેનતથી કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આ દુનિયામાં છે ડ્રાઈવર હોય કે કારીગર હોય કે શેઠ હોય, એ કામ ઉપર જે કાંઈ હોય એ છે, પછી મળે તો એકબીજા હરખા છે. આ બધી દુનિયામાં જોવાનું હોય છે. આપણે તે કામ આધારે માંથી મુક્તિ મેળવવી પડશે. ઘણા સમાજમાં પ્રશ્ન આવે, એક ભાઈ મને મળ્યો કે મારે દુકાન હારી પડી હતી, તે મેં વાળાને કીધું 4 ખુરશી મૂક ને, એને સલૂન કે શું કે, તો એ કે બનાવે ને સારું બનાવે તો એમાં શું વાંધો છે, આવક થાય તો એને આવક ટોપ થવા માંડી. હવે એમના મમ્મીને એમના પત્નીને તકલીફ શું હતી, એ કે આ દીકરીને સંબંધ જો આવે પછી એમ કે વેવાય શું કરે, તો કે બાબરની દુકાન છે તો આપણે શું જવાબ દેવું. અરે ભાઈ, માન સન્માન સાથે કમાય છે, વ્યવહારિક રીતે કમાય છે. એટલે આ ઉદાહરણ એટલે દઉં છું કે માન સન્માન સાથે જે કોઈ બિઝનેસમાં આપણે આપણું જે ઘરથી સારી રીતે હાલતું હોય બધા બિઝનેસ કરાય, કોઈ બિઝનેસથી નાનો મોટો નથી. એટલે આ ઘરેડમાંથી બહાર નીકળવું પડશે કે આપણે આ જ કરાય ને આપણે આ ન કરાય. હર કોઈ બિઝનેસ માન સન્માન સાથે આપણે જ્યાં બિઝનેસ કરીએ છીએ ઈમાનદારીપૂર્વક બિઝનેસ કરીએ છીએ, જે તક મળે એ બધી જ બધા જ બિઝનેસ કરવા જોઈએ. એટલે મારા ખ્યાલ પ્રમાણે બહેનોનો ખૂબ મહત્વનો રોલ હોય છે. અને બહેનો જ તે બાળકો હારે વધારે હોય, એ જ વધારે સંસ્કાર આપી શકે. મા અને દીકરીને જ વધારે હારે રહેવાનું હોય, એ જ સારા સંસ્કાર આપી શકે. પણ દેખાદેખીમાંથી સમાજે મુક્તિ મેળવવી પડે એના કાર્યક્રમ મુજબ એને જીવવું જોઈએ. બાજુવાળો કે ગામનો કે સોસાયટીવાળો એની આવક હોય પ્રમાણે જે રીતે કરે. આ દુનિયામાં બાજુમાં કોણ રહેશે એની હારે કાંઈ લેવા દેવા નથી, આપણા ઘરમાં શું વ્યવસ્થા છે એની હારે લેવા દેવા છે. આપની વાત પરથી મને ખૂબ સરસ મજાની એક વાત યાદ આવે છે કે એવું કહેવાય છે કે તમે કેટલું જીવ્યા એ અગત્યનું નથી, પણ કેવું જીવ્યા એ ખૂબ અગત્યનું છે. એટલે આજને આ સમાપનને આપણે સમાપન તરફ લઈ જવો છે ત્યારે સાહેબ હું આપને એક અંતિમ પ્રશ્ન એ પૂછવા માંગીશ અને આપ ખૂબ ટૂંકમાં એક વાક્યમાં આપ લોકોને કહેજો કે આપ લોકોને શું સંદેશ આપવા માંગો છો, યુવાનો છે, યુવતીઓ છે, બાળકો છે, માતા પિતા તમામને એક જો કોઈ વાક્ય કહેવું હોય તો આપ શું સંદેશારૂપે કહેવા માંગશો? જીવન યાત્રાને સફળ કરવા માટે અનિર્ણાયક સ્થિતિમાં નહીં રહેવાનું, નિર્ણાયક સ્થિતિમાં રહેવાનું. અને નિર્ણાયક સ્થિતિમાં રહેવા માટે તમારે પ્રફુલ્લિત રહેવું પડશે અને વિવેક સાથે તમારી જીવનયાત્રા આગળ ધપે. વિવેક સાથે પ્રફુલ્લિત તમે છો ને એટલે તમે ખોટા નિર્ણય નહીં લો, નહીં લો, નહીં લો. એટલે એના માટે તમે રિયલ કુદરતની નજીક રહો, પોઝિટિવ પણ વિચારો, પોઝિટિવ મિત્રો આરે બેસો, પોઝિટિવ વાતો કરનારા આરે બેસો અને સમજદાર લોકોની આરે ચર્ચન કરો, સંવાદ કરો. અને આપણે આપણી જીવનયાત્રાને આપણા ભાગમાં જે કુદરતની વ્યવસ્થા કામ આપે એ કામ દિલ લગાવીને કરવાનું અને આપણી પાસે જે આવક ઊભી થાય એમાં આયોજનપૂર્વક સન્માન સાથે જીવવાનું છે, ખુમારી સાથે જીવવાનું છે. આ મંત્ર સાથે જો આપણે આગળ વધશું ને અને પ્રફુલ્લતા એ સ્વર્ગ છે, એ સ્વર્ગમાં કાયમ માટે રહેવાનું આ દઢ વિશ્વાસ સાથે આગળ વધશું તો આપણે કદી ખોટા નહીં. ખૂબ સરસ વાત કરી. મારે અંતમાં એટલું જ કહેવું છે કે આવો આપણે સૌ સાથે મળીને સાહેબે કીધું એ રીતે ઘણા બધા ગુણો આપણા જીવનમાં ઉતારીને જીવીએ, સફળ બનીએ, એકબીજાના હાથ પકડીને એકબીજાને આગળ લાવવા માટે આપણે સૌ મહેનત કરવી પડશે. મથુરભાઈ સવાણી સાહેબ, આપે પોતાનો કિંમતી સમય કાઢીને આ ચાલ ફરી જીવી લઈએ સેશનમાં આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. ત્યારબાદ આપ સૌ દર્શક મિત્રો આપનો કિંમતી સમય આપીને આ પરિવારને આપવાના સમયમાંથી આજનો આ સમય આપણે કાઢ્યો છે. આપની સાથે જોડાયેલા તમામ જગ્યાએ મિત્રો છે એમને ખૂબ ખૂબ શુભકામના, આભાર.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.